नमस्ते विद्यार्थी मित्रों, धोरण 11 नामाना मूल तत्व भाग 1 चैप्टर नंबर 1। चैप्टर नंबर 1 नु नाम छे हिसाबी पद्धति अने तेना पारिभाषिक शब्दों। हवे हिसाबी पद्धति एटले के हिसाबोनी आपणे जे पद्धति छे अने एना जे शब्दो छे कया कया छे, के हिसाबो आपणे कई रीते राखीए छीए, तेना आपणे एकाउंटमां कया कया शब्दोनो आपणे उपयोग करवानो होय छे, तेना विशे आपणे आ चेप्टरनी अंदर समजवानुं छे। तो सौथी पहेलो प्रश्न आपणे छे नामानो इतिहास जणावो। नामानो इतिहास जणावो ए प्रश्न शुरू करता पहेला के आजना समयनी अंदर गम्मे તે વ્યક્તિએ પોતાનો હિસાબ રાખતા જ હશે, ભલે તેનો અભ્યાસ ગમે તે હોય। આપણા જ ઘરની વાત કરીએ કે આપણા ઘરની અંદર આપણા મમ્મી છે, એ આપણા ઘરનો બધો હિસાબ રાખતા હોય છે કે ભાઈ પપ્પાની જે આવક છે એ પ્રમાણે એ ઘર ચલાવતા હોય છે। તો આપણા ઘરની અંદર કઈ કઈ વસ્તુ કેટલી છે બધું એમને ખ્યાલ હોય છે, તો એ હિસાબ રાખતા હોય તો ખ્યાલ આવે। તો એવી જ રીતે આપણે ધંધાની અંદર પણ આપણે હિસાબ રાખવો પડે। તો સૌથી પહેલા આપણે નામાનો ઇતિહાસ જણાવો તે આપણે પ્રશ્ન જોશું। એમાં સૌ પ્રથમ પેરેગ્રાફ, આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ધંધાકીય પ્રવૃત્તિની શરૂઆત થઈ ત્યારે નાણું અસ્તિત્વમાં ન હતું। એટલે કેવા એમ માગે છે કે આપણે જે ધંધો છે એ હમણાંથી જ નથી કરતા, ઘણા સમયથી આપણે કરતા આવીએ છીએ ધંધો, અને ત્યારે કાંઈ ત્યારના સમયની અંદર આપણે કાંઈ પૈસા અસ્તિત્વમાં નહોતા। પૈસા તો હવે આવ્યા છે, થોડા ઘણા વર્ષો પહેલાં આવ્યા છે। એવું નહોતું કે આપણે ઘણા વર્ષોથી આપણે ધંધો કરી ત્યારથી આપણે પૈસા અસ્તિત્વમાં હતા, તો ત્યારે પૈસા અસ્તિત્વમાં નહોતા એટલે ત્યારે નાણાંનું અસ્તિત્વ નહોતું। એટલે એકાઉન્ટની ભાષામાં પૈસાને આપણે નાણાં તરીકે કહેવામાં આવે છે। તો ત્યારે આપણે શું કરતા હતા? તો ત્યારે આપણે સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ કે વસ્તુ વિનિમયથી વ્યવહારો ચલાવતા હતા। કઈ રીતે ચલાવતા હતા? સાટા પદ્ધતિ। સાટા પદ્ધતિનો અર્થ એવો થાય છે વસ્તુના બદલામાં વસ્તુ, આપણી વસ્તુ આપણે સામેવાળાને આપીએ, સામેવાળાની વસ્તુ આપણે લઈએ, એ રીતે આપણે ધંધો કરતા હતા। એટલા માટે એને સાટા પદ્ધતિ કે બદલા પદ્ધતિ કે વસ્તુ વિનિમય। વસ્તુ વિનિમયનો મતલબ એવો થાય છે આપણી વસ્તુ સામેવાળાને આપીએ અને સામેવાળાની વસ્તુ આપણે લેતા, એ રીતે પહેલાંના સમયની અંદર આપણે ધંધો કરતા હતા। હવે બીજો પેરેગ્રાફ, લોકો ચીજ વસ્તુ કે સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરતા હતા। એટલે પહેલાના સમયની અંદર ચીજ વસ્તુ કે સેવા, સેવાનો અર્થ એવો થાય છે કે સર્વિસ આપવી। સેવા એટલે કે આપણે એવું નથી કરવાની કોઈને હેલ્પ, સેવાનો અર્થ શું થાય છે? આપણે સર્વિસ આપીએ। સર્વિસ એટલે કઈ રીતે? કે ભાઈ આપણે કોઈ જાતની આપણે કોઈને ત્યાં કામ કરતા હોય તો એ આપણે સેવા કરી કહેવાય। તો સામે આપણને પગાર મળે છે, તો સામે આપણે પૈસા તો લીધા છે, તો સેવાનો અર્થ શું થાય છે? કે આપણે કોઈ પણ જાતની સર્વિસ આપતો હોય। તો પહેલાના સમયની અંદર શું હતું? ચીજ વસ્તુ કે સેવાના બદલામાં કોઈ વ્યક્તિ છે એ કોઈને ત્યાં કામ કરતો તો સામે શું કરતા હતા? કે સામેવાળા વ્યક્તિ છે એને જે દુકાનમાં જે વસ્તુ હોય એ એમને આપતા હતા। તો સેવાના બદલામાં ચીજ વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરતા હતા। એટલે કે આપણે ત્યાં કોઈને ત્યાં કામ કરીએ છીએ તો આપણને શું આપતા હતા? કે એ દુકાનમાં જે વસ્તુ હોય, કરિયાણાવાળાની દુકાને આપણે કામ કરીએ તો કરિયાણાવાળા શું કરે? આપણને પૈસાના બદલામાં શું આપતા હતા? તો કે એનું કરિયાણું આપતા હતા, કારણ કે પહેલાના સમયમાં તો નાણું અસ્તિત્વમાં હતું નહીં। પરંતુ સાટા પદ્ધતિની મર્યાદાને કારણે, હવે સાટા પદ્ધતિની અમુક મર્યાદા છે, મર્યાદા કઈ રીતે હોય? મર્યાદા એવી છે કે આપણે સામેવાળાની વસ્તુ જોઈએ છે પણ સામેવાળાને આપણી વસ્તુ નથી જોતી તો શું કરવું? હવે આપણે ઘઉંની જરૂરિયાત છે પણ ઘઉંવાળા પાસે આપણે જાશું, આપણે ચોખાનો ધંધો છે તો ઘઉંવાળાને ચોખાની જરૂરિયાત હોય એવું જરૂરી છે તો શું પ્રોબ્લેમ થાય? બરાબર છે, આ બધા પ્રોબ્લેમ માટે થઈને આપણે પૈસાની જરૂરિયાત પડે છે। હવે તેમજ માનવીની જરૂરિયાતો વધતા આપણી જે જરૂરિયાત છે દિવસે દિવસે વધતી જ જાય છે, ક્યારેય પણ એમાં ઘટાડો નહીં થાય। એટલા માટે ચલણ રૂપે એટલે કે પૈસા રૂપે નાણાંની શોધ થઈ, એટલા માટે આપણે પૈસાની શરૂઆત કરવી પડી, કારણ કે માણસોની જરૂરિયાતો દિવસે દિવસે વધતી જાય છે। હવે આમાં સાટા પદ્ધતિની અમુક મર્યાદા છે કે આપણે કોઈ વ્યક્તિની પાસેથી એની વસ્તુ જોઈએ છે પણ કોઈ વ્યક્તિ જેની પાસેથી આપણે વસ્તુ લઈએ છીએ એને આપણી વસ્તુ લેવી હોય એવું જરૂરી નથી, તો આ બધી એની મર્યાદા છે। એને કારણે આપણે પૈસાની શોધ કરવી પડી અને ધીમે ધીમે દરેક ચીજ વસ્તુ અને સેવાઓ નાણાંમાં થવા લાગી, અને ધીરે ધીરે બધી વસ્તુઓ શેમાં થવા લાગી? પૈસામાં થવા લાગી। એટલે કેમ કે બધી જગ્યાએ આપણને ખ્યાલ છે કે અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જાય દુકાને વસ્તુ લેવાને સામે આપણે શું આપીએ છીએ? પૈસા આપીએ છીએ। આમ નાણાંનો
વિનિમયના માધ્યમ તરીકે, વિનિમય એટલે પૈસાના માધ્યમ તરીકે સર્વત્ર સ્વીકાર કરવામાં આવ્યો અને બધી જગ્યાએ પૈસા અત્યારે સ્વીકાર જ છે. તમે કોઈ પણ દુકાને જાઓ અને વસ્તુ લ્યો તો સામે પૈસા આપશો, એ તમને વસ્તુ આપવાને જ છે, એટલે નાણાંનો સર્વત્ર સ્વીકાર કરવામાં આવ્યો છે. એના પછીનો ત્રીજો પેરોગ્રાફ, ઔદ્યોગિક ક્રાંતિ બાદ વેપાર ધંધાનો વિકાસ થતાં વ્યવહારોનું પ્રમાણ વધ્યું. હવે જેમ જેમ આપણા જે ઉદ્યોગો છે એને સમય જાય એમ આપણા જે ઉદ્યોગ હોય, ધંધા હોય, એનો વિકાસ થાય, બરાબર છે, એનું ડેવલપ થતું જાય. જેમ જેમ આપણો ધંધો ડેવલપ થાય એમ આપણા ધંધાના વ્યવહારોનું પ્રમાણ વધતું જાય છે. પહેલાં આપણને કોઈ ચાર વ્યક્તિ ઓળખતા હોય, પછી આઠ વ્યક્તિઓ સાથે આપણે વ્યવહાર કરીએ, તો એમ આપણા ધંધાના વ્યવહારોનું પ્રમાણ વધતું જાય છે. તો ધંધાના માલિકને બધી જ લેવડ દેવડ યાદ રાખવી મુશ્કેલ છે. ધંધાનો માલિક છે એ સવારથી લઈ અને સાંજ સુધીમાં કેટલી લેવડ દેવડ કરતો એટલી એક સાથે યાદ ન રહે. તમારી જ વાત કરો, કે તમે એવું વિચારજો કે આજે સવારના આપણે ઉઠ્યા છીએ ત્યારથી લઈને સૂઈ છીએ ત્યાં સુધીમાં આપણે શું શું પ્રવૃત્તિ કરેલી છે બધી આપણને યાદ રહેશે નહીં રહે. તો એટલા માટે ધંધાની અંદર પણ આપણે જ્યારે ધંધો શરૂઆત કરી હોય, એટલે કે આજે આપણે ધંધાની શોપ ખોલી હોય, બરાબર છે, એટલે કે સવારે 9 વાગે દુકાન ખોલી હોય, ત્યારથી રહી અને આપણે સાંજે 8 વાગે આપણે બંધ કરીએ, ત્યાર સુધીમાં તમે કયા કયા વ્યવહારો કરેલા હોય બધી વસ્તુ આપણે યાદ રાખવી મુશ્કેલ છે, યાદ ન રહે. પરિણામે આપણે શું કરીએ છીએ તેની લેખિત નોંધ રાખવી જરૂરી છે, આપણે લખવું જરૂરી છે. આજે બધી વસ્તુ હું તમને સમજાવું છું તો બધી વસ્તુ તમને યાદ નહીં રહે, પણ એના માટે તમે લખેલું હશે તો ભવિષ્યમાં તમે વાંચશો તો તમને યાદ આવી જશે. તો એના માટે લેખિત નોંધ રાખવી જરૂરી બને અને તેમાં વ્યવસ્થિત હિસાબો રાખવા જરૂરી બન્યા. અને એને હિસાબે આપણે શું કરીએ છીએ કે એના વ્યવસ્થિત આપણે હિસાબો રાખવા પડે, કારણ કે ભવિષ્યમાં ગમે ત્યારે આપણે જોવું હોય તો જોઈ શકાય છે. એટલા માટે કે ધંધાની અંદર બધા વ્યવહારો આપણને યાદ રહેવાના નથી, બધા યાદ નહીં રહે, એટલા માટે આપણે શું કરવું પડે છે કે એની આપણે લેખિત નોંધ રાખશું અને લેખિત નોંધ રાખવા માટે આપણે એના હિસાબો લખવા પડે છે. તો આજના લેક્ચરની અંદર આપણે માત્ર પહેલા પ્રશ્નની અંદર નામાના ઇતિહાસની અંદર આપણે માત્ર 3 પેરેગ્રાફ સમજવાના છે. આજે 3 પેરેગ્રાફ છે એ આપણે લખવાના પણ છે ફેરબુકની અંદર. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના પેરેગ્રાફ આપણે જોશું.